આજે આપણે બટાકાના ચીઝી ભજીયા બનાવવાના છે. વાહ વાહ, આમ તો બટાકાના ભજીયા બધાના ઘરમાં બને, પણ આજે ચીઝ અંદર એડ કરીશું. યસ. અને બીજી કોઈ ફ્લેવર્સ નવી એડ કરવાના છે આપણે? હા. જો તું, હું તને બતાવું આગળ. હા હા, ચલો તો બતાવી દો. ચોક્કસથી. સૌથી પહેલા આપણે બેટર બનાવી લઈએ. બેસન લઈએ છે એક બાઉલ, મીઠું એડ કરીએ છે સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ લઈએ છે એક ચમચી, થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરીએ છે. તો જ્યારે આમ કેવું આમ મસ્ત ધોધમાર વરસાદ પડી રહ્યો હોય ત્યારે આમ ભજીયા જ્યારે તમે ઘરે બનાવો તો એને તમે શેની સાથે ખાવાનું પ્રિફર કરો? ચા સાથે. એટલે પછી ડિનરમાં ચાલી જાય ને? હા, ડિનરમાં ચાલી જાય, કંઈ ના બનાવવું પડે. અને એમ એવું થાય કે મુંબઈમાં તો આમ ઓલમોસ્ટ રોજે વરસાદ પડતો જ હોય છે, એટલે ક્યારેય પણ આમ કેવું ઈચ્છા થઈ હોય તો પ્લાન ફ્લોપ ના જાય, વરસાદ તો આવવાનો જ છે, એટલે સરસ રોજે અલગ અલગ વેરાયટી બનાવીને ખવાય. તમે આખી સીઝન બી જો અલગ અલગ ભજીયા બનાવીને ખાઓ ને તો પણ ખવાય એટલો વરસાદ હોય. સાચે. માં પાણી છે ને થોડું થોડું કરીને જ એડ કરવાનું છે, કેમ કે નોર્મલ ભજીયા કરતાં થોડું આ ખીરું આપણે જાડું રાખીએ છે. જો આવું ખીરું રાખવાનું છે કારણ કે છે ને આપણે સ્ટફિંગ એડ કરવાના છે બે સ્લાઈસની વચ્ચે. ઓકે, એટલા માટે. હવે ખીરું આપણે સાઈડમાં લઈ લઈએ અને સ્ટફિંગ બનાવી લઈએ. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે મેં પા કપ, ઝીણું સમારેલું શિમલા મરચું લીધું છે પા કપ, ચાટ મસાલો લઈએ છે એક ચમચી, એક ચમચી ચીલી સોસ લઈએ છે, બે ક્યુબ ચીઝ લઈએ છે. ચીઝનું પ્રમાણમાં આપણે ઓછું વધારે કરી શકીએ, બસ બહુ ઓછું નહીં રાખવાનું, બાકી ચીઝનો એટલો ટેસ્ટ ના આવે પછી. લાગવું જોઈએ ચીઝી ભજીયા છે. અત્યારે તમે કહ્યું કે બે સ્લાઈસની વચ્ચે મૂકીને આપણે બનાવવાના છે, રાઈટ? તો જો કદાચ બટાકા આપણે બાફીને બનાવીએ તો બટાકા બાફ્યા પછી આપણે જેમ મેશ કરીએ છે એવી રીતે મેશ કરી અને આ બધા જે આપણે અત્યારે પૂરણ બનાવ્યું એની સાથે મિક્સ કરીને પછી ભજીયાની જેમ જ ઉતારીએ તો પણ એવો જ ટેસ્ટ આવે કે અલગ આવે? હા, ટેસ્ટ તો તમને એવો જ મળશે. ઓકે. હા હા, પણ આ તમે થોડું કંઈક સર્વ કરો ત્યારે અલગ લાગે. મિક્સ કરી લઈએ છે અને એકદમ સરખું મિક્સ કરી લેવાનું છે. આપણે અત્યારે મીઠું નથી લેતા કારણ કે ચીઝમાં પણ મીઠું છે અને આપણે ચાટ મસાલો પણ યુઝ કર્યો છે. સ્ટફિંગ પણ તૈયાર છે. હવે બટેટાની સ્લાઈસ કરી લઈએ. હા, બટેટા લઈએ છે, મોટી સાઈઝના બટેટા લેવાના છે. હા, એને મલમલના કપડાથી એકદમ કોરા કરી લેવાના છે. આપણે તળવાના છે એટલે ઉપર પાણી ના રહેવું જોઈએ. હા, અને બીજું કે તમે જો ભીના બટેટા હોય અને ચણાના લોટમાં આપણે ડીપ કરીએ અને તળીએ તો ચણાનો લોટ જે આપણે ખીરું બનાવ્યું છે એ પતલું થઈ જાય, એટલા માટે આવી રીતે એકદમ લૂછી લેવાનું છે. હવે એની સ્લાઈસ કરી લઈએ. આવી રીતે સ્લાઈસ કરી લેવાની છે બટેટાની. હવે આ સ્લાઈસને પણ કપડાથી કોરી કરી લેવાની છે કારણ કે બટાકાનું પોતાનું એક પાણી હોય એ આવતું હોય છે. અને આપણે જો વધારે માત્રામાં બનાવવાના હોય ઘરે આ ભજીયા તો એક કપડામાં કેવી રીતે ખુલ્લા પાથરી દઈએ તો પણ થઈ જાય ને? હા, એટલે કપડામાં ખુલ્લા પાથરીને પછી એક મોટું કોટનનું કપડું લેવાનું, એના ઉપર પાથરી અને પાછું ફોલ્ડ કરીને એ કપડાથી એને દબાવીને પાણી કાઢી લેવાનું. અચ્છા, ઓકે. તો એ વ્યવસ્થિત નહીં રાખવાનું? ના, ખુલ્લું નહીં રાખવાનું. જેવી રીતે હું અત્યારે આ દબાવીને પાણી લઉં છું ને એવી રીતે દબાવીને લઈ લેવાનું. ઠીક છે.
પૂરણ ભરી લઈએ. જો આમ લેવાનું ને એને પસારી ઉપર ફરી બીજી સ્લાઈસ મૂકી અને પ્રેસ કરી દેવાનું થોડું આવી રીતે. આવી રીતે ભરી લેવાનું છે. જે ડુમસના ફેમસ ભજીયા મળે છે ને આવી રીતે, એ ટામેટાના બે પીતાની વચ્ચે હોય, આપણે એવી રીતે બટાકાના બે પીતાની વચ્ચે કરી રહ્યા છે. થોડું પ્રેસ કરી દેવાનું એને. ને પણ ચીઝ છે એટલે આપણે આવી રીતે પ્રેસ કરીએ તો પ્રોપર કેવું કે એ જે ઉપરની સ્લાઈસ છે ચોંટી જ જશે. હા, બટાકામાં આપણે પૂરણ ભરીને તૈયાર છે. હવે ભજીયા બનાવી લઈએ. હા હા, ચોક્કસ. ખાવાનો સોડા લીધો છે, 5 ચમચી લઈએ છે. આમાંથી આપણે ગરમ તેલ 1 ચમચી લઈએ છે અને એને મિક્સ કરી લઈએ. એક જ સાઈડ હલાવવાનું છે, એક જ સાઈડ આપણે હલાવીને એટલે એમાં હવા ભરાય, હવા ભરાય એટલે આપણા ભજીયા ફૂલે અને પોચા બને. હવે આવી રીતે હાથમાં લઈ ફરી એકવાર પ્રેસ કરી દેવાનું છે, પછી ખીરામાં ડુબાડી દેવાનું છે અને તળી લઈએ. અને જોઈએ તો એવું જ લાગે કે બટાકાના પીતા છે, પણ જ્યારે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે કે આમાં કંઈક નવીન છે. યસ, ફેરવી લેવાના છે. તળાઈ ગયા છે, બહાર લઈ લઈએ. સર્વ કરી લઈએ. હા, તો હેલી તૈયાર છે બટાકાના ચીઝી ભજીયા. યસ, જે વરસાદમાં જો ખાવા મળી જાય તો જલસા પડી જાય. યસ, તો તમે પણ રીત લખી ઘરે બનાવી જલસા કરો.